बपोर नु टाणु अने पोताना भाईबंदो साथे गेडी दड़े रमी अने एक तरवरियो युवान जुवानी आवुक आवशे आ भगड़तुती रम्मा मंडाणी अने फरकांत भूज थरकांत अंग गुरु रोम रोम उल्टे उमंग एवो तरवरियो युवान छे ई पोताना भाईबंदो साथे गेडी दड़े रम्मा गेलो अने बपोरे जम्मानु बहु मोडू थई गेलु बपोर नम्मा मंडाणा अने आव्यो रमतो रमतो गेडी दड़े रमत पूरी करी अने आव्यो भाभी मां ने आवीने एटलू कीधुं के भाभी मां मने जट खावानो दियो भूख बहु लागी छे आज रम्मा मां मोडू थई गयुं तो के हा हा आपू छू आपू बेसो देवरजी बेसो हमणां आपू नहीं जट आपो तमने खबर न पड़े आवो एटले तैयार होवुं जोईए तो के त्यारे ज छे हुं आपू एटली ज वार छे लियो लियो करीने आम रोटलो थाळी मां मूक्यो ने जे काई दही दूध गोरा दूध जे काई हशे ए बधुं मींड्या देवा के पण जट आपो ने ओलू आपो दही आपो केम वार लागे आम तेम बे त्रण वार ज्यारे कीधुं त्यारे भाभीए एटलू कीधुं के ओहो हो आज तो मारा देवरजी ने बहु उतावळ लागे छे जम्या पछी सीधो जाने दादा सोमनाथ नी सखाते जावाना लागे छे मारा देवरजी जोजो सोमनाथ नी सखाते जावाना लागे देवरजी એટલે કીધું કે સોમનાથ ની સખાય તે તો કે હા મને એમ છે કે આ બહુ ભૂખ લાગી છે એટલે જટ ઉતાવળ કરો છો તો મોડું ન થઈ જાય એટલે સોમનાથ ની સખાય તે જવું હોય છે એટલે હું એમ ખાલી કહું છું બાકી તમારે એવું કઈ જવું હોય છે એવું હું કહેતી નથી આ તો મને એમ થયું કે તમે ઉતાવળ કરો છો તમારે જવું હોય છે કે સોમનાથ ની સખાય તે કેમ જવાનું છે ભાભી માં કે તમને ખબર નથી દેવરજી કે ના તમને ગેડી દડે રમવા માંથી ક્યાં નવરા છે તો તરે તમને ખબર હોય કે પણ क्यों तो खरा हूँ सोमनाथ नहीं सकाय ते हूँ काम जावान जरूर से अफ्रीका ना जंगल मा थी अर्चिला नी धरती मा जो जो एक आप राजपूतानी बात करे से भाभी मा आ जुआन ने अफ्रीका ना जंगल मा थी निकले लो डेकारी नाम नो अजगर शिकार ने भरड़ा मा लिए सनातन ने मंदिरों ने धमरोड़तो 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 आवे से भी धर्मियो अन जफरका सोमनाथ ना दादा ना मंदिर ने तोड़वा माटे हमणा पहुंची जवानो से थोड़ा दिवसों मा અને હતું નતું મંદિરને કરી નાખવાનો છે એટલે મને એમ થયું કે મારો દેવરને કદાચ એમ હુરાતન છડ્યું હોય તો બપોરા કરીને જાય એમ અને તેથી આમ રોટલાની થાળી જે કાંઈ દેવાનું હતું પિરહાણું હતું એને આમ પગે લાગી ભાભીમાને પગે લાગીને કીધું કે બસ ભાભીમાં હવે મારે જમવું નથી અરે દેવરજી ખાય તો લ્યો નિરાતે જવાય તમારે હું હાસીને જવું છે કે હું દુશ્મનના દળ બહુ મોટા છે હો દેવર એને કીધું કે દુશ્મનના દળ જેવડા હોય એવડા ઈ કઈ મારે જોવાનું ન હોય પણ દુશ્મનના દળ કદાચ દરિયા જેવા હોય એના હું દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં આ મારી પ્રતિજ્ઞા છે હવે મારે બપોરા કરવાના હોય નહીં હો ભાભીમાં હા 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 અને છેડ્યો ભાઈ સદિયા છે બખતર પાક્યા નખતર 22 વર્ષની ઉંમર હતી હો હજી ઘણા કેમ હાલવું કે હજી મારે વાર છે અમને ખબર નથી કઈ લાઈન લેવી પાઇપલાઈન સદિયા સે ભક્તર પાયકા નક્તર સકર વકર ગણ શંકર ના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગર ના અસરાણ બેગળતળ હેગળ ફેગળ મોગલ ના દળગા વિશેડા દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીટ મળ્યા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા નીહર્યો ટૂંકમાં વાત ખાલી ઝાંખી કરાવું છું ઇતિહાસ તો બહુ જબરો છે અને 200 રાજપૂતો ને હારે લઈ નીકળ્યો ગીર ગઢડા થી આમ આગળ ગીરમાં એક નેહડામાં અમારે જાંબાળા ડેમ થી ઉપર વેગડા ભીલની ફૂલવાડી કહેવાય અમારી બેહું ત્યાંથી નીકળતી અમે જાતા નાગેરમાં આવતા ને ત્યારે ત્યાં વેગડા ભૂલની ફૂલ ભીલની ફૂલવાડી કહેવાય છે એની બાજુમાં પડાવ પડેલો રાતે અને બધા ઊંઘી ગયા પણ હમીરજીને દેખાય છે કે ક્યારે દાદાને મસ્તક ચડાવી દઉં ક્યારે સોમનાથને મસ્તક ચડાવી દઉં અને દુશ્મનોના દાંત ખાટા કરી નાખું ક્યારેક ક્યારેક એમ દેખાય છે કે હું હાથીના કુંભાથળની માથે ઉભો રહીને હુબાને હોરવો ફારડા કરતો ભાલો કાઢી નાખ્યો હોય 12-24 ભાલા નીકળી ગયા હોય મારે આર પાર હાથીના દંતુ તળે છાતી ફાડી નાખ્યું હોય કેશ કલાપ છૂટા થઈ ગયા હોય અને જેને કહેવાય પછી સોમનાથને માથું ચડાવું ખરી કેમ થાય કે નહીં પેલા મસ્તક ચડાવીને પછી યુદ્ધમાં જાઓ એવા સપનાઓ જોવે છે બધાય હુઈ ગયા તા અને કાળી ટાઢી બોળ રાત જામી એમાં કાને અવાજ પડ્યો બાજુમાં લાખબાઈ માનો એક ચારણાઈનો નેહડો એકનો એક નાગાજણ નામનો દીકરો ગુજરી ગયેલો અને મરસિયા ગાતી હતી માં રાણા રાણો ભણે રાત પૃથ્વીને પોરો છે પણ કર્મની હોય જો કપાત તો વહેમી વેજો ભણે માં મરસિયા ગાતી હતી એક મરસિયા અહીંથી કહું શું કહેતી હતી અવાજ અમીરજીના કાને પડ્યા ભાઈ આ હા હા પણ હવજો
सुतो संसार पण हायर ना जळ कोई दी हुएज नहीं मार खट मा पुकार मा अरे आज तो नाखिल हालो ना गाजनो मारा खट मा पुकार मा अरे तू तो नाखी न हालो नागाजना ए मारा नागाजना मारा दिकरा जवान जोत दिकरा हौ हु तो हार पण हायर ना जळ कोई दी हुए नहीं दरिया ना पाणी एक हुए नहीं ने का तारी मां आवे नहीं हुए ई आवाज अमीर जी गोहिल ने काने पड़ा का हा हा आवा मीठा मरसिया कोण गाय छे हवार ना पोरमा हुरज उगता नी आरे तो हुरज नी पूजा करी ने सीधो हड़ी काटी नेहड़े आयो कोण मरसिया गातू तो राते को के इतो का डोही मानो दिकरो गुजरी गयो न्या जैन पगे लाग को मां तमे मरसिया गाता तारे मारो बाप मारो विहा में हूं गाती थी तने काय अपसुकन थिया तो माफ करजे पण मारो एक नो एक नागाजन नाम नो दिकरो गुजरी गयो हमणा 15 दिन थिया छे એટલે કાયમ રહેતે મરસિયા ગાઉં છું આહા હા માં માં તમારો મરસિયાનો અવાજ મારા છાતીમાં ઘર કરી ગયો છે માં મારા મરસિયા ગાયશો અરે મારો વિહામો મારો હાવજ મારો બાપ આવું બોલાય આવો તરવરીયો યુવાન કેહુડાના ફૂલ જેવો અને તારે મરસિયા ગાવાનું કહેવાય શું કામે કે માં આ ખોળિયું તમને હામું ફોફું દેખાય છે બાકી હું મરી ગયેલો છું સોમનાથને આ મસ્તક અર્પણ કરી દીધો છું હવે મારે કઈ જીવવાનું નથી કઈ એવું છે ફેટા કે હા જોજો ચારણાય વિવેકથી પૂછે છે હો શું કીધું ઓહો તો તું નીકળી ગયો માથું દેવા બેટા તો કે હા ઘેરે રોક્યો નહીં કોઈ એમનો પૂછું લગ્ન નથી થયા એમનો પૂછું લગ્ન થયા કે નહીં એમનો પૂછું ઘેરે કોઈ રોક્યો નહીં કે માં રોકવા વાળું કોઈ નથી તો ઓહો કુંવારો છો એમ હા માં કે તો લગ્ન કરીને પછી યુદ્ધના મેદાનમાં ઉતરે તો મારો અમીરજી ગોહિલ રૂડો લાગ્યો કે માં મડા આરે કોણ ફેરા ફરે કે મડા આરે ફેરા ફરવા વાળી ભારતની ધરતીમાં દીકરીઓ હજી જીવે છે મરી નથી ગયો આ દેશની ધરતીમાં એવી દીકરીઓ છે એવી નારીઓ છે આ હોરસની આ ગીરની ધરતી છે કે માં તો તમે કયો એમ કે તું વાહે વાહે વયો હોય હું આગળ જાઉં છું વેગડા ભીલની પણ ઈ ફાટી ધુવાડે ગેલો ઠેક દરિયાને કાંઠેથી આખી ગીરથી લઈને જુનાણાના પાદર સુધી જેની આણદાણ બોલે એવો વેગડો ભીલો જેઠવા રાજપૂતની દીકરીને પોતે મોટી કરેલી બાળકી હતી તે દોડી પોતાને સંતાન નહોતું પણ પોતાની હગી દીકરી નથી એવું એને કોઈ દી સપનામાં નહીં જોયેલું મારી દીકરી મારી રાજન એવી લાડકી દીકરી મોટી કરેલી હતરક વરહની ઉંમર લાખબાઈ મેં જઈને કીધું કે અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે આજની રાત આય રોકાવાનો છે કાલ તો પાછો સડાઈ કરી જાહે આજની રાત રોકાવાનો છે ને તારી રાજબાઈને પરણાવવાની છે કે માં આથી રૂડું તો બીજું હું હોય પણ મારી લાડકી દીકરી છે મુજરી પૂછી લઉં કે પૂછી લે બેટા અમીર વેગડા ભીલ પૂછી લે તારી દીકરીને અમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે ને એક જ રાત રોકાહે ઈ એ કહી દેજે અને આવ્યો પણ ગાર્યું હોય ને ઝૂંપડા હોય ને ગીરના ભીલના ઈ ભીતે ગાર્યું કરતી તે આમ ગાળાળા હાથે પણ ઉષાને જવાની ગજી ગાવતી થી લજાતી કુમારી જરી આવતી થી પિતા આંગણે માતને પ્રાણ પ્યારી હળા હોળ વંતી હતી એ કુમારી સુટા કેસ કાળા સુવાળા રૂપાળા બહુ ખેલ ખેલે સખી સંગ બાળા હસે ને વળી વાત છેડી હસાવે અને ગણી તાલી એ ગીત સંગીત ગાવે ઉમા પૂજતી દેવને દ્વાર ગાવે જપે નામ ગી ધૂપ જ્યોતિ જગાવે એવી જેને કહેવાય જાણે શક્તિનો અવતાર હોય એવી રાજભાઈ ગાર્યું કરતી હતી અને વેગડા ભીલે કીધું બેટા રાજન બેટા રાજભાઈ કે હા બાપા હા બાપા આમ ગાયર કરતા કરતા હામું ન જોયું હા બાપા કે અમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથની સખાયતે દાદાના માટે દુશ્મનોને મારવા માટે અને આય લાખબાઈ માગું લઈને આવ્યા છે અને અમીરજી ગોહિલની આયરે તારા બેટા લગ્ન કરવાના છે અરછીડાનો રાજપૂત છે ગોહિલ અને બેટા બીજી વાત એ છે કે એક જ રાતે રોકાવવાનો કાલે તો સોમનાથને મસ્તક ચડાવવા માટે વયો જાહે તો બેટા તને મંજૂર છે ને એ આમ ગાર્યું કરતી હતી પરસેવાન ગારાવાળા હાથેથી આમ ગારો લોતા લોતા બાપની હામું જોઈને કીધું બાપુ સૈયર પહેરું ચૂડલો ઝીણરી હખિયા લાલ પછી ઘડી પર રહું સુહાગડી તોય મારું આંખ
अरे घड़ी पर रहू सुहागणी, एक रात तो रोकायो तो घड़ी पर रहू सुहागणी, तो मारु आखू आखू न्याल कोक दी अंगना प्रदर्शन करवा वाली दीकरी होय ने समझायजो। भारत नी आ परंपरा से खबर पड़े के शू मर्यादा से शू ताकत से। नकरे नकरा निकली जिन्ने कहे चार दिन बाकी है बेकार दिन, कुंडाला काटवा नहीं हारू करवा चार दिन होय तो। ये हतर वर्ष नी राजबाई तैयार थईने मंगल वर्ताना टूंकमां वात करी दो। 200 राजपूतो मंगल वर्त्या में 1000 राजपूत नी दीकरी मोटी करेली भील वेगड़ा नी दीकरी हती हती। बाकी ना 200 राजपूतो हता ई भील नी कन्याओं ने परण्या। आखी वार्ता बहु ज बनी। अन पछी सोमनाथ नी सखा ते आवे छे अन दादा सोमनाथ नी हामे जोईने महादेव हर हर करीने युद्धना मैदानमां उतर्या। पण शुं ई धींगाणो होय छे एना वर्णन करवा बेही तो कलाको नी कलाको साहेब। पण मारे टूंकमां कही देवुं, नकर ई पाछुं वर्णन करूं तो होपो पड़ी जाय। आजे अमे वार्ताओ मांडी एटले तमने देखाडी दी का युद्ध चाले छे। पण घमनसाण युद्ध जाम्युं टूंकमां वात करूं तो दुश्मनोना दांत खाटा करी नाख्या। दुश्मनोने एम थई गयुं केम ओलानी केवड़ी मोटी सेनाओ हती, केटला दुश्मनोने हण्या मार्या। सोमनाथ दादाने टूंकमां वात कर दो, माथुं चढ़ायुं अने हमीरजी गोहिल कायमना माटे दादा सोमनाथनो प्यारो थई अने बेही गयो। केटलाय नवलोया युवानो कहेशे के माणहूर चारण करीने एक चारण हता, ई हमीरजी अरछिलाथी निकळ्यो त्यारथी अने गामडे गामडे घोड़ी लईने मोकली दीधेला। 18 वर्णने कहेतो आव्यो तो माणहूर चारण पड़कारो करीने जागो जागो जागो। હકથી ગુજરાતી જે વાત આવી ને પાછી મુનાભા, એમ હકથી આપણા હિન્દુસ્તાની સનાતની એ નીકળ્યો તો કહેવાય છે એવું સાંભળ્યું છે, દલિતથી લઈ કોળીથી લઈ ભીલથી લઈ અને આયરથી લઈ ક્ષત્રિયોથી લઈ માલધારીથી લઈ અને દરેક યુવાનો આ દાદા સોમનાથ માટે લડવા માટે આવીને અહીં કપાઈ ગયા હતા એ અને એક બહુ મોટી આ કથા છે। સોમનાથનો પ્યારો થઈને અમીરજી ગોહિલા અહીં પડ્યો, આપ જાણો છો। મારે વાત ઈ કરવી છે કે એને માથે હાથ વરહ વયા ગયા અને હાથ વરહ પછી આ સોમનાથના મંદિરને પગે લાગવા માટે લિંગને પગે લાગવા માટે એક બાઈ આવી, પગે લાગી પાછી વળી આંગળીએ હાથ વરહનું બાળક, 6-1 વરહનું બાળક આંગળીએ 6 વરહનું, અને માને કહે છે કે માં હવે મારા બાપુ પાસે લઈ જાઓ કે બેટા હાલ ઘરે, કે માં તમે કાયમ કહેતા હતા હું જ્યારે જ્યારે હું આવું છોકરાઓ મને કહે તું બાપ વગરનો છો બાપ વગરનો છો, તમારી પાસે આવું તમે કહેતા હતા આપણે સોમનાથ જાશું, તારો બાપ સોમનાથ છે ત્યાં બેઠો છે, માં મારો બાપ ક્યાં, માં મારો બાપ ક્યાં, બેટા જવા દે હાલ ઘરે, નહીં મને સાચું કે માં કેમ તારાથી નથી કહેવાય એમ, તું મારી માં છો કહી દે મારો બાપ કોણ છે, નકર ડગલું ન ફરું, બાપ કરનો છું ને બાપો છું, કેમ નથી કહેતી કે મારો બાપ ક્યાં છે, કે બેટા આ બેઠો મંદિરમાં, કે એ તો સોમનાથ છે આખા બ્રહ્માંડનો બાપ છે આખી દુનિયાનો બાપ, હું મારા બાપની વાત કરું છું, મારો બાપ ક્યાં છે એ કે માં, કે બેટા રહેવા દે, નહીં મારો બાપ ક્યાં, આ તો દુનિયાનો બાપ છે સોમનાથ, અને તેથી માએ કીધું બેટા તો આખી દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું, એ આ બાજુ બેઠો એ હમીરજી ગોહિલ તારો બાપ છે, ભલા દુનિયાના બાપને જરૂર પડી તેથી માથું દીધું એ હમીરજી ગોહિલ એ તારો બાપ છે। આવા અનેક બલિદાનો ગામે ગામે પાણે પાણે આપણે આ ભારતની સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની પ્રભાત ક્ષેત્રની ધરતીમાં પડ્યા છે, ભૂલાઈ ન જાય એટલે આપણે ભેળા થઈ છે ને આવા કાર્યક્રમો કરી છે, આ ઉજાગરા કરવા નથી આવ્યા, આપણે જાગરણ કરી છે છેલે।